આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ તરશાલ વિસ્તારમાં દંતેશ્વર પોલીસ ચોકીની સામે જ કપિલેશ્વર સોસાયટીના રહીશો રોડ બન્યા પછી હેરાન થઈ ગયા છે જેને કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો હતો તેણે લેવલ વ્યવસ્થિત નથી કર્યું એટલે કે ખાડા ટેકડાવાળો રોડ બનાવ્યો છે કપિલેશ્વર સોસાયટીના રહીશો નાના બાળકો વૃદ્ધો સાથે અહીંયા પાણીમાંથી પસાર થવાનો વારો આવી રહ્યો છે વરસાદ પડે એટલે પાણી ભરી આવે છે સાથે જ પાણી ઘરમાં પણ ઘૂસે છે મિત્રો જે પ્રમાણે અહીંયાનો રોડ ખાડા ટેકરાવાળો હોય તેને લઈને સ્થાનિકો હેરાન થઈ ગયા છે સોસાયટીમાં બાસઠ જેટલા મકાનો આવ્યા છે ગઢીઠ પિસ્તાળીસસો રૂપિયા ઉઘરાવે અને સોસાયટીના પ્રમુખ દ્વારા રોડ બનાવવાની પરમિશન કોર્પોરેશન પાસેથી લેવા લેવામાં આવી હતી રોડ છ વર્ષે બની ગયો પરંતુ રોડ અત્યારે બેદરકારીથી બન્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ વ્યક્તિઓને આવવા જવામાં તકલીફ પડી રહી છે મચ્છરો અને માખીઓનો પણ ત્રાસ છે સોળ વ્યક્તિઓના

વાળા આવે કે પહેલાં એમની આ બહુ બધા એની જવાબદારી નહીં આટલું બધું કરતા બી અમારે ત્યાં પાણી આવે ગાડીઓ જાય ને તો છા લોકો સીધી ઘરમાં અમારા ઘરમાં બધું પાણીમાં નહોતું ને જોવાય કોઈ આવ્યું નથી કે અમને સાત સરકાર બી કોઈ આવતું નથી મારું નામ કમલેશ પી સુધર છે રાજુ તરીકે ઓળખે છે હું તરસાલી કપિલેશ્વર સોસાયટીમાં એવન એવન નંબરમાં રહું છું છેલ્લા છ વર્ષથી અહીંયા વરસાદી વરસાદના કારણે સોસાયટીઓમાં પાણી ભરાય છે લોકોના ઘરમાં પાણી ભરાય છે અમે કેટલી વાર રજૂઆત કરી સોસાયટીના સભ્ય પ્રમુખને એ તોય પ્રમુખ કશું જોવા આવતા નથી જ્યારે બધું નિકાલ થઈ જાય છે ત્યારે પછી પ્રમુખ આવે છે અને અમારે ધીરજ આપીને જતા રહે છે અમારા ઘાડી આમ પાણીના લીધે મચ્છર મચ્છર જાય છે એ મચ્છર છોકરાઓને કરે છે ડેન્ગ્યુ થાય છે અહીં સિનિયર સિટીઝને જવાની તકલીફ પડે છે સ્કૂલવાળાને છોકરાઓને આવવાના જવાની તકલીફ પડે છે એનો કોઈ નિકાલ નહીં આવતો તો અમે રજૂઆત કરીએ છીએ કે આનું જલ્દી જલ્દી તમે સોલ્યુશન લાવ્યા પો ને તો અમે આગળ આનું આગળ કરતા અમે પોલીસને અમે જાન બાન કરીશું અમે ધન્યવાદ મેં રાજ ઓઝા કપિલેશ્વર સોસાયટીમાં રહું છું સી વીસ નંબરમાં આજે તરસાલી એરિયામાં આજે અમારા ત્યાં કેટલા વર્ષોથી આ પાણી ભરાય છે તમે જોઈ શકો છો ગંદકી થાય છે છોકરાઓ સ્કૂલ નહીં જઈ શકતા ડેન્ગુ થાય છે સિનિયર સિટીઝનને તકલીફ થાય છે ચાલવામાં અને કોરોનામાં અમારા કેટલા વ્યક્તિ મરી ગયા પણ અમારા જે પ્રમુખ છે એમને કીધું અમે વારંવાર રજા રજૂઆત કરી છે પણ તોય છતાં અમારો નિવાકરણ આવ્યો નથી અમે દર ડીટ પિસ્તાલીસસો પિસ્તાલીસસો રૂપિયા અમે બધાએ આપ્યા છે તોય છતાં અમારો નિવાકરણ આવ્યો નથી એટલે અમારે સરકારથી એ નમ્ર વિનંતી છે કે અમારું કામ જલ્દથી જલ્દ અને સોલ્યુશન લઈ આવે અને સ્પાર્ક ટુડે ન્યૂઝ તરફને અમે આભાર કરીએ છીએ કે જે અમને લાઈવ ટેલિકાસ્ટ અમને સહયોગ આપી રહી છે અમને ખૂબ ખૂબ આભાર અને અમારી વેદના હજુ ઓછી નહીં થઈ તો એ છતાં તમે લાઈવ કેમેરામેન લાઈવ બતાવો આ દ્રશ્યો લાઈવ બતાવો અમે ખાડામાં રહીએ છીએ રહીશો એટલી વરસાદો પડે છે આજે ચાર પાંચ વરસથી લગભગ ચાર પાંચ વરસથી અમે તો લગભગ ચાર પાંચ વર્ષથી વેધી જ રહ્યા છે પણ બધા સોસાયટીવાળા અમે આજે નિર્ણય કર્યો કે બસ હવે બહુ થઈ ગયું આનું નિવાકરણ જોઈએ છે અમને એટલે અમે પાર્ક ટુ ડે ન્યૂઝને બોલાવીને લાઈવ ટેલિકાસ્ટ કર્યો છે જય હિન્દ જય ભારત